ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે ઠંડક પ્રસરી જતી હોય તેવું વાતાવરણ પણ બનતું હોય છે, ત્યારે ગુજરાતમાં વાતાવરણમાં જોવા મળ્યો છે પલટો. એક તરફ વાતાવરણમાં પલટો ને વરસાદી માહોલ, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને કુદરતે કરવટ બદલી છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર ડબલ એન્જિનવાળી છે ત્યારે કુદરત ટ્રિપલ એન્જિન શરૂ કર્યા છે. એક સાથે ચોમાસું, શિયાળો ને ઉનાળો, ક્યારે ચોમાસું બેસે, ક્યારે શિયાળો આવે ને ક્યારે ઉનાળો આવે, કોઈને કાંઈ ખબર ન પડે એ પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું. આપ ઉપરનું દ્રશ્ય જોવા મળતા સમાચાર મુજબ સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં અંબાલાલ પટેલના વર્તાવા મુજબ અને તેમની કથની મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે, જેમાં સુરતથી લઈને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે બીજી તરફ રાજકોટ જિલ્લામાં ભર ઉનાળે તાપ ધમધમાટ પડી રહ્યો છે. ઉપલેટા સહિતના વિસ્તારોમાં ગરમી એટલી બધી વધી રહી છે જે આપ દ્રશ્યમાં નિહાળી આવ્યા છો કે સાયકલ પર છત્રી બનાવી અને લાકડે મૂકી અને લોકો જતા જોવા મળી રહ્યા છે અને બપોરના સુમારે સુમસામ રસ્તાઓ જોવા મળી રહ્યા છે. આમ જે પ્રમાણે સરકાર ડબલ એન્જિનવાળી છે અને બદલી રહી છે કરવટ, તે પ્રમાણે કુદરત પણ બદલાઈ રહી છે અને કુદરત પણ ચોમાસું, શિયાળો ને ઉનાળું ત્રણેય વાતાવરણને ભેગી કરી અને ક્યારે કયું વાતાવરણ અને મોસમી વાતાવરણ બનશે તેની કોઈને અંદાજ ન હોય તેવું વાતાવરણ વારંવાર બનતું જોવા મળી રહ્યું છે. એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ તાપ પડી રહ્યો છે અને ત્રીજી તરફ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ ભર ઉનાળો છે, ઉનાળામાં ધૂમધકતો તાપ પડતો હોય, ગરમી અતિશય પડતી હોય, લૂક લાગતી હોય અને જ્યાં વિસ્તાર એવા છે કે જ્યાં ચોમાસાની સિઝન પૂરતો જ ઉત્પાદન ખેતી થતી હોય છે અને બાકીની પાણી અને સિંચાઈની સગવડ ન હોય, જેને લઈને પીવાનું પાણી પણ નથી મળતું, ત્યારે તેવા વિસ્તારોમાં વરસાદ પડતો જ નથી. જ્યારે બીજી તરફ જ્યાં હરિયાળી ક્રાંતિ હોય, લીલી ક્રાંતિ હોય, શ્વેત ક્રાંતિ હોય, નદી નાળા હોય અને નદીઓ છલકાતી હોય, ડેમ છલકાતા હોય અને નદીઓમાં થઈને સીધું નેર માઇનોર કેનાલોમાં થઈને પાણી વહેતું હોય ત્યાં વરસાદ પડે છે અને જ્યાં વરસાદ ચોમાસામાં પડે છે ત્યાં ઉનાળામાં પડતો નથી. એટલે કે કુદરત પણ જાણે કે ડબલ માર આપતી હોય ને, ટ્રિપલ એન્જિનની હોય, ત્રણ બાજુનો માર ખેડૂતોને પાડતી હોય ને તેવું જોવા મળી રહ્યું છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ સારો એવો નેર વિસ્તાર અને સારી એવી જગ્યાઓ પર શ્વેતક્રાંતિ, એટલે કે શ્વેતક્રાંતિની સાથે સાથે હરિયાળી ક્રાંતિ જોવા મળતી હોય છે. કારણ કે ત્યાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોને ત્યાં વધારે પ્રમાણમાં ખેતી ઉત્પાદન થતું હોય છે. પરંતુ ખેતીની સાથે સાથે ફજેતી પણ થતી હોય છે, જેને લઈને વરસાદી માહોલ છવાય ત્યારે વરસાદી વાતાવરણમાં ખેડૂતોનો પાક પણ બગડતો હોય છે. જ્યારે બીજો વિસ્તાર છે, મહીસાગર જિલ્લો છે, બાલાખેડા જિલ્લો છે, અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં તાપી જિલ્લો છે, એવા અનેક જિલ્લાઓ છે, 36 જિલ્લાઓમાંથી એવા અનેક જિલ્લાઓ છે કે જ્યાં સિંચાઈનું પાણી નથી તો ત્યાં વરસાદ પણ પડતો નથી. એટલે કે જ્યાં પડે ચડ્યો ત્યાં પડ્યો, એટલે કે જે પ્રમાણે જેનું સરકાર હોય અને જેના કાર્યકરો હોય તેમને જ લાભ થતો હોય છે, તે પ્રમાણે કુદરત પણ તે પ્રમાણે જ લાભ આપતી હોય છે કે જેમને નેરની વ્યવસ્થા તે ત્યાં વરસાદ પડે છે અને વરસાદી માહોલ છવાય છે અને વરસાદ પડવાની સાથે ખેડૂતોનો ખેતી પાક બગડે છે, પરંતુ સાથે સાથે શહેરીજનોને અતિશય ગરમીમાંથી ઠંડક પ્રસરી જતા, વાતાવરણમાં પલટો આવતા, ઠંડક મળતા તેઓને રાહત પણ મળે છે. એટલે કે કુદરત બંને તરફ કરતી હોય છે. એક તરફ ખેડૂતોનું જોવા જાય તો કુદરતી ખેડૂતોને મુશ્કેલી સર્જનાર બનતો હોય છે, ત્યારે બીજી તરફ શહેરીજનો માટે તે આશીર્વાદરૂપ હોય છે. એટલે કે કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. પરંતુ અંતે તો ખેડૂતોને મરવાનો અને ખેડૂતોને ડૂબવાનો વારો એટલા માટે આવે છે કારણ કે વરસાદ પડતો હોય અને જ્યાં ઉનાળામાં પાક હોય, જ્યાં રવિ પાક હોય અને ઉનાળો માટેના પાક તૈયાર કરવાના, ત્યાં વરસાદ પડે અને વાદળછાયું વાતાવરણ હોય તો જીરું, ઘઉં જેવા અનેક પાકો છે, દિવેલા જેવા પાકોને નુકસાન પણ થતું હોય છે. અને બીજી તરફ આંબાની ખેતી કરતા હોય, ફળફળાદીની ખેતી કરતા હોય, તેવા ખેડૂતોને પણ મુશ્કેલી પડતી હોય. વરસાદને વાવાઝોડું આવે ત્યારે તેમની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને સમગ્ર પાક નિષ્ફળ પણ જતો હોય છે. અને બીજી તરફ જે લોકો કેરીની ખેતી કરતા હોય છે, આંબાની ખેતી કરતા હોય છે, દાડમની, દ્રાક્ષની એવી અનેક ખેતીઓ કરતા હોય છે, ત્યારે આવો વરસાદી જ્યારે વાવાઝોડું આવતું હોય છે ને ત્યારે તે બધુંને ખરીને નીચે પડતા આંબાની ખેતી પણ નિષ્ફળ જતી હોય છે. ત્યારે વરસાદ એક તરફ પડે, એક તરફ ઉનાળો ચાલતો હોય, બીજી તરફ ધૂમધમતો તાપ તપતો હોય અને તપતા તાપમાં લોકો છત્રી લઈને ફરતા હોય ને બીજી તરફ વરસાદી છત્રી, એટલે કે વાતાવરણમાં હવે જાણે કે બંને તરફ જોવા મળી રહ્યો છે પલટો. એક તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે,
ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના એવા રાજકોટ જેવા વિસ્તારોમાં હાલમાં ધૂમધકતો તાપ પણ છે, અને ઉત્તર ગુજરાતમાં તો ધૂમધકતા તાપમાં પણ લોકો પરેશાની વેઠી રહ્યા છે. આમ હવે ડબલ એન્જિનની સરકાર જેમ બની છે કેન્દ્રમાં છેલ્લા 9 વર્ષથી, ત્યારે ખેડૂતોને પણ હવે કુદરતી જાણે કે ટ્રિપલ એન્જિનની પ્રમાણે વરસાદ પડતો હોય અને ટ્રિપલ એન્જિન જાણે કે શિયાળો અને ઉનાળો એક સાથે ચાલતા હોય તેવું વાતાવરણ કુદરત પણ બનાવતી હોય છે, કે એટલે કે સરકારની જેમ કુદરતે પણ કરવટ લીધી છે. હવે કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે તો કુદરત પર આધારિત છે, અને કુદરત જ્યારે મહેરબાન થતી હોય ત્યારે ફાયદો થતો હોય છે અને કેટલાકને નુકસાન પણ થતું હોય છે. તેવી જ રીતે સરકાર પણ કેટલાક પર મહેરબાન થતી હોય ત્યારે તેમને ફાયદો થતો હોય છે અને કેટલાકને નુકસાન પણ થતું હોય છે. વિચારવાનું ખેડૂતોએ અને સરકારના જે અધિકારીઓ પદાધિકારીઓ છે તેમને છે કે હકીકતમાં કોને નુકસાન થયું છે ને કોને ફાયદો થયો છે. તેવી જ રીતે આપ વાતાવરણમાં જોવા મળી રહ્યા છે, જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક બાજુ સુરતમાં વરસાદ પડી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ સહિત વરસાદ છે, જ્યારે રાજકોટ સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપ એટલો બધો ધૂમધમ તો ગરમી પડી રહી છે, જેને ટેમ્પરેચર એટલું બધું વધી ગયું છે કે બપોરે રસ્તા સુમસામ જોવા મળે છે, અને ક્યારેક તાને અતિશય ગરમી અને તાપ પડતો હોય ત્યારે તેમાં રાહત મેળવવા માટે કેટલાક લોકો જુગાડ પણ કરતા હોય છે. ત્યારે એક ભાઈ સાયકલ પર એક લાકડું રોપી અને તેની પર છત્રી નું સિલેક્શન કર્યું છે, એટલે કે તે સાયકલ લઈને નીકળ્યા છે અને ઉપર છત્રી છે, અને છત્રીની નીચે તેમને તાપ લાગતો નથી, એટલે કે પોતે તાપમાનથી બચવા માટે ને ગરમીથી બચવા માટેનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા. જ્યારે બીજી તરફ વરસાદ પડી રહ્યો છે, આમ કુદરત પણ ટ્રિપલ એન્જિનવાળી સરકાર બની ગઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં કુદરત કોને સપોર્ટ કરે છે અને સરકાર કોને સપોર્ટ કરે છે. સરકાર અને કુદરત જેને સપોર્ટ કરશે તેમનો વિકાસ થવાનો, અને જે સરકાર અને કુદરત જેને સપોર્ટ નહીં કરે તેમનો વિનાશ પણ થવાનો, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં ગરીબી અને અમીરી વચ્ચેની જે ખાઈ છે તે વધતી જાય છે કે ઘટતી જાય છે, કોણ કોને કેટલો સપોર્ટ કરે છે તેના પર મદાર રહેલો છે.